મહાપ્રસ્થાન કરવું છે એના માટે પ્રથમ ભક્તિ માતાને પોતાનું શરીર છોડાવી બીજી ભક્તિ આપીએ છે. અને એ વખતે 10 વર્ષની ઉંમરના નાના એવા ઋષિયા મહારાજે ભક્તિ માતાને હરિ ગીતાનો ઉપદેશ આપ્યો છે, જેને આપણા સંપ્રદાયમાં હરિ ગીતા તરીકે સંબોધાય છે. સત્સંગી જીવનમાં હરિ ગીતાના પાંચ અધ્યાય છે કે જેની અંદર બાળ ઋષિયા મહારાજ પોતાની માતા ભક્તિ દેવીને ઉપદેશ આપે છે. તેવી રીતે કપિલ અવતારમાં માતા દેવભૂતિને કપિલજીએ ઉપદેશ આપેલો છે. શ્રીમદ ભાગવતના તૃતીય સ્તંભમાં એ કથા લખાયેલી છે. એવી જ રીતે સત્સંગી જીવનમાં હરિ ગીતા સત્સંગી જીવનમાં પાંચ અધ્યાયમાં છે, જેમાં ઘનશ્યામ મહારાજે પાંચ અધ્યાયમાં ધર્મ, એક અધ્યાયમાં બીજા અધ્યાયમાં પ્રજ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આ રીતે 4 અધ્યાય અને 5મા અધ્યાયમાં સત્પુરુષના લક્ષણો રહેલા છે. અને એવા સત્પુરુષના દર્શન સ્પર્શથી કલ્યાણ થાય છે એવું બતાવ્યું છે. ત્યારે ભક્તિ માતાને વિચાર થયો છે કે આ ઉંમરે હું અત્યારે 48 વર્ષ છું, મારે એવા સત્પુરુષ ક્યાં જોતા. ત્યારે ઘનશ્યામ મહારાજ કહે છે, માં એવો સાધુ તો હું છું, અમે અમારા ગુરુ રામાનંદ
સંધ્યાથી એરપોર્ટ પર મેં કહીએ છીએ વિશેષ તો ગુરુ રામાનંદ સ્વામી જા આ ઉપરથી મહારાજ બહુ સંતોષ થયા છે. તો બીજે ઘણી જગ્યાએ પ્રશ્ન પૂછાતા ને એમ કે મેં તો મહારાજ ભેળા થયા તિયર સ્વામીને પૂછ્યું હતું. તિયર સ્વામી એટલે રામાનુજાચાર્ય જે જન્મ સ્થાન છે ભૂતપુરી એના એ ગાંધીપતિ હતા. પછી એમ કરતા કરતા મોડા
સ્વામી આત્માની પાસે જઈને બેઠા હતા, મહારાજે સ્વામીને કીધું, તમે તો ભગવાન સ્વામી સાથે રહેતા હતા ત્યારે. સાથે અત્યારે સમય થઈ ગયો છે, તો તમે વિરામ આપશો. સર્વદાનંદ સ્વામી.